નમસ્કાર મિત્રો, ગુજરાતી પોસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવતા ડેઇલી કરંટ અફેર્સ તારીખ 22 જાન્યુઆરી 2018 વિશે માહિતી મેળવીએ. જોઈએ આપણે સૌથી પહેલા ઓમ પ્રકાશ રાવત નવા મુખ્ય ચૂંટણી કમિશનર. તો ઓમ પ્રકાશ રાવત નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેની જાહેરાત કરવામાં આવી છે. તો જોઈએ, કેન્દ્ર સરકારે નવા મુખ્ય ચૂંટણી કમિશનરના નામની જાહેરાત કરી દીધી છે. તો કેન્દ્ર સરકારે નવા મુખ્ય ચૂંટણી કમિશનરના નામની જાહેરાત કરી છે. કોની? તો ઓમ પ્રકાશ રાવતની જાહેરાત કરી છે. તો જોઈએ, સરકાર દ્વારા જારી કરેલા એક નિવેદન મુજબ વર્તમાન ચૂંટણી કમિશનર ઓમ પ્રકાશ રાવત નવા મુખ્ય ચૂંટણી કમિશનર બનશે. તો હાલમાં ઓમ પ્રકાશ રાવત ચૂંટણી કમિશનર તરીકે હાજર છે અને તેમણે નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જાહેર કરવામાં આવશે. જોઈએ આગળ આપણે, તેઓ અચલ કુમાર જ્યોતિનું સ્થાન લેશે. તો અત્યાર સુધી હાલમાં અચલ કુમાર જ્યોતિ મુખ્ય ચૂંટણી કમિશનર છે, એમની જગ્યાએ ઓમ પ્રકાશ રાવત નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે સ્થાન લેશે. જોઈએ, અચલકુમાર જ્યોતિનો કાર્યકાળ 23 જાન્યુઆરીના રોજ પૂરો થઈ રહ્યો છે. નસીમ જૈદી નિવૃત્ત થતા અચલ જ્યોતિએ 2017ના જુલાઈ માસમાં કાર્યભાર સંભાળ્યો હતો. તો અચલકુમાર જ્યોતિનો કાર્યકાળ 23 જાન્યુઆરીએ આ પૂરો થઈ રહ્યો છે અને તેમની જગ્યાએ ઓમ પ્રકાશ રાવત નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જાહેર કરાયા છે. જ્યારે અચલકુમાર જ્યોતિએ નસીમ જૈદી નિવૃત્ત થયા હતા 2017ના જુલાઈ માસમાં, ત્યારે અચલકુમાર જ્યોતિએ આ કાર્યકાળ સંભાળ્યો હતો. જોઈએ આગળ આપણે, ચૂંટણી પંચના નિયમ મુજબ ચૂંટણી પંચમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર હોય છે અને બે અન્ય ચૂંટણી કમિશનર હોય છે. જે મુજબ અશોક લવાસાને ચૂંટણી કમિશનર બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે. તો ચૂંટણી પંચમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે અન્ય ચૂંટણી કમિશનર હોય છે. જે મુજબ ઓમ પ્રકાશ રાવતને ચૂંટણી કમિશનરમાંથી નવા મુખ્ય ચૂંટણી કમિશનર જાહેર કરવામાં આવે છે, ત્યારે ચૂંટણી કમિશનરનું એક પદ ખાલી પડેલ હોવાથી અશોક લવાસાને ચૂંટણી કમિશનર તરીકે બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આપણે રાષ્ટ્રપતિએ 90 મહિલાને ફર્સ્ટ લેડીઝ એવોર્ડ આપી સન્માનિત કરી છે. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 90 મહિલાને ફર્સ્ટ લેડીઝ એવોર્ડ આપીને સન્માનિત કરી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઐશ્વર્યા રાય બચ્ચન સહિત દેશની કુલ 90 મહિલાને ફર્સ્ટ લેડીઝ એવોર્ડ આપીને સન્માન કર્યું હતું. જોઈએ આપણે, આ મહિલાઓમાં રાજસ્થાનના જયપુરમાં કુલી તરીકે કામ કરતી મંજુ, પર્વતારોહક બચેન્દ્રી પાલ, મિસાઇલ વુમેન ટેસી થોમસ, પ્રાઇવેટ ડિટેક્ટિવ રાજાની પંડિત અને પેરાલિમ્પિક ખેલાડી દીપા મલિક, બિઝનેસ વુમન નૈનાલાલ કિડવાઈ તથા ચેલેન્જ્ડ આઈએએસ અધિકારી દીધા સિંગલ સહિત કુલ 90 મહિલાઓને સન્માનિત કરાઈ છે. તો તેમાં મુખ્ય જે મહિલાઓના નામ છે, તેમના નામ છે રાજસ્થાનના જયપુરમાં કુલી તરીકે એક રેલવે સ્ટેશન પર કુલી તરીકેનું કામ કરી રહ્યા છે એવા મંજુ, પર્વતારોહક એવી બચેન્દ્રી પાલ, મિસાઇલ વુમન એવી ટેસી થોમસ, પ્રાઇવેટ ડિટેક્ટિવ રાજાની પંડિત અને પેરાલિમ્પિક ખેલાડી દીપા મલિક તથા બિઝનેસ વુમન નૈનાલાલ કિડવાઈ તથા ચેલેન્જ્ડ આઈએએસ અધિકારી એવા દીધા સિંગલ, જેમણે ઘણા સંઘર્ષ સાથે ઘણા એવા સારા કામ કર્યા છે એવા નાની ઉંમરના 25 વર્ષના દીધા સિંગલ સહિત 90 મહિલાઓને સન્માનિત કરાયા છે. આગળ જોઈએ આપણે, કુલ 112 ક્ષેત્રની ફર્સ્ટ વુમેનનું રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન કરવામાં આવ્યું છે. આગળ જોઈએ આપણે, રાષ્ટ્રપતિએ આમ આદમીના 20 ધારાસભ્યનું સભ્યપદ રદ કર્યું છે. તો રાષ્ટ્રપતિએ આમ આદમીના 20 ધારાસભ્યનું સભ્યપદ રદ કર્યું છે. તો જોઈએ, લાભના પદ અંગે ચૂંટણી પંચે 20 MLAનું સભ્યપદ રદ કરવા ભલામણ કરી હતી. ચૂંટણી પંચની ભલામણની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે. તો લાભ પદના અંગે ચૂંટણી પંચે 20 MLAનું સભ્યપદ રદ કરવા ભલામણ કરી હતી અને ચૂંટણી પંચની ભલામણને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી છે અને આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યનું સભ્યપદ રદ કર્યું. આગળ જોઈએ આપણે, 10 મુસ્લિમ દેશોના કલાકારો ભારતના શહેરોમાં ભજવશે રામલીલા. તો આગામી 26 જાન્યુઆરી પ્રજાસત્તાકના દિવસે 10 મુસ્લિમ દેશોના કલાકારો ભારતના શહેરોમાં રામલીલા ભજવશે. જોઈએ આપણે, 26 જાન્યુઆરીએ 10 આસિયાન દેશો ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપીન્સ, સિંગાપુર, થાઇલેન્ડ, બ્રુનઈ, દારેસલામ, વિયેટનામ, લાઓ પીડીઆર, મ્યાનમાર અને કંબોડિયાના વડાઓ ગણતંત્ર દિવસના સમારંભમાં આપણા મહેમાન છે. તો આ 10 આસિયાન દેશો છે, જેમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપીન્સ, સિંગાપુર, થાઇલેન્ડ, બ્રુનઈ, દારેસલામ, વિયેટનામ, લાઓ પીડીઆર, મ્યાનમાર અને કંબોડિયાના વડાઓ ગણતંત્રના દિવસે સમારંભમાં આપણા મહેમાન બનવાના છે અને ભારતના મોટા શહેરોમાં ભજવશે રામલીલા આ 10 શહેરોના કલાકારો. જોઈએ આગળ આપણે, આસિયાન દેશો હજારો વર્ષ પછી પણ આજે ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. આ દેશોનો ધર્મ મોટા ભાગે મુસ્લિમ છે, પરંતુ આ દેશોની પ્રજા આજે પણ રામાયણ સાથે જોડાયેલી છે અને આ દેશોના કલાકારો ખૂબ જ શ્રદ્ધાથી રામલીલા ભજવે છે. આગળ આપણે, ફૂટબોલ ક્લબ સેપ્વેન્સે
કમબેક ઓફ ધ યર એવોર્ડ માટે નોમિનેટ થઈ ગઈ છે. તો ફૂટબોલ ક્લબ સેપક્વન્સે જે બ્રાઝિલની છે જેને કમબેક ઓફ ધ યર નોમિનેટ તરીકે કરાવવામાં આવી છે. આ સ્ટોરી છે બ્રાઝિલની, તે ફૂટબોલ ટીમ સેપક્વન્સની છે જેના 19 ખેલાડીઓ પ્લેન ક્રેશમાં માર્યા ગયા હતા. તો બ્રાઝિલની આ ફૂટબોલ ટીમ છે સેપક્વન્સે જેના 19 ખેલાડીઓ પ્લેન ક્રેશમાં માર્યા ગયા હતા. બ્રાઝિલની ક્લબોએ પોતાના એક એક ખેલાડીને લોન પર આપવાની ઓફર કરી હતી, પરંતુ કો ફાઉન્ડર મેનિનહોએ ઇનકાર કરી દીધો હતો અને બોલ્યા હતા કે 30 દિવસમાં નવી ટીમ ઊભી કરાશે. આગળ જો આપણે પ્લેન ક્રેશમાં 19 ખેલાડી ગુમાવનાર ટીમે 20 દિવસમાં બીજી ટીમ બનાવી છે અને 6 મહિનામાં જ ટાઇટલ જીત્યું છે. તો પ્લેન ક્રેશમાં 19 ખેલાડીઓ ગુમાવી દીધા હતા જે સ્વેપ્યન્સે, તેમણે 20 દિવસમાં નવી ટીમ બનાવીને 6 મહિનામાં જ ટાઇટલ જીતી નાખ્યું છે. જોઈએ આગળ આપણે, તેમણે 20 દિવસમાં ટીમ બનાવી હતી, 6 મહિનામાં પ્રથમ ટાઇટલ જીત્યું, વર્ષભરમાં જ ટીમ કમબેક ઓફ ધ યર માટે નોમિનેટ થઈ ગઈ છે. તો 20 દિવસમાં ટીમ બનાવીને 6 મહિનામાં પ્રથમ ટાઇટલ જીતનાર એવી સેપક્વન્સે વર્ષભરમાં જ ટીમ કમબેક ઓફ ધ યર માટે નોમિનેટ થઈ ગઈ છે. જોઈએ આપણે આગળ, તેની સાથે રોજર ફેડરર, બાર્સેલોના, ઇટાલીનો બાઇક રેસર વેલેન્ટિનો રોસી, 100 મીટર વર્લ્ડ ચેમ્પિયન ગેટલિન તથા સૈલી પિયર્સન પણ નોમિનેટ થયા છે. લોરિયસ સ્પોર્ટ્સ ફોર ગુડ ફાઉન્ડેશનને 19 વર્ષ પહેલાં આ એવોર્ડની શરૂઆત કરી હતી. તો આ એવોર્ડ કોના દ્વારા આપવામાં આવી રહ્યો છે? લોરિયસ સ્પોર્ટ્સ ફોર ગુડ ફાઉન્ડેશન, જે 19 વર્ષ પહેલાં આ એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. તે કોને કોના નામ નોમિનેટ થયેલ છે? તો રોજર ફેડરર, બાર્સેલોના, ઇટાલીનો બાઇક રેસર વેલેન્ટિનો રોસી, 100 મીટર વર્લ્ડ ચેમ્પિયન ગેટલિન તથા સૈલી પિયર્સન પણ નોમિનેટ થયા હતા. હવે જોઈએ આપણે, લોરિયસ કમબેક ઓફ ધ યર એવોર્ડ રમતની દુનિયામાં આપવામાં આવે છે જે રમતમાં કમબેક કરે છે, પરંતુ આ વખતે નોમિનેશનમાં તે ટીમ પણ સામેલ છે જેણે જિંદગીમાં કમબેક કર્યું છે. આ ક્લબ છે બ્રાઝિલની સેપક્વન્સે, જેણે જિંદગીમાં કમબેક કરેલ છે, જેના 19 ખેલાડી પ્લેન ક્રેશમાં માર્યા ગયા હતા અને 20 દિવસમાં ટીમ બનાવીને 6 મહિનામાં ટાઇટલ જીત્યું છે એવી બ્રાઝિલની સેપક્વન્સેનું પણ નોમિનેટ કરવામાં આવ્યું છે. હવે આપણે આગળ જોઈએ, ફિલ્મફેર એવોર્ડ 2018 વિશે માહિતી મેળવીએ. તો જીઓ ડિજિટલ લાઈફ દ્વારા ફિલ્મફેર એવોર્ડ 2018નું વિતરણ કરવામાં આવ્યું છે. જોઈએ, તાજેતરમાં 63મો ફિલ્મફેર એવોર્ડ મુંબઈમાં યોજાયો હતો, જેમાં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન સમગ્ર ઇવેન્ટ હોસ્ટ કરી હતી. તેમની સાથે માનુષી છિલ્લર પણ ઇવેન્ટ હોસ્ટ કરવામાં હતા. આગળ જોઈએ આપણે, હિન્દી મીડિયમ ફિલ્મે તાજેતરમાં જારી થયેલા ફિલ્મફેર એવોર્ડ 2018માં બાજી મારી હતી. 63મા ફિલ્મફેર એવોર્ડમાં હિન્દી મીડિયમ શ્રેષ્ઠ ફિલ્મ બની હતી. તો કઈ ફિલ્મ? હિન્દી મીડિયમ, જેમાં ઇરફાન ખાનનો મેન રોલ હતો, તે હિન્દી મીડિયમ શ્રેષ્ઠ ફિલ્મ બની છે. આગળ જોઈએ આપણે, કોને કયો એવોર્ડ આપવામાં આવે છે તેના વિશે. બેસ્ટ પોપ્યુલર એક્ટ્રેસ વિદ્યા બાલન, ફિલ્મ તુમ્હારી સલુમાં બેસ્ટ પોપ્યુલર એક્ટ્રેસ તરીકે વિદ્યા બાલનને એવોર્ડ મળેલ છે. બેસ્ટ પોપ્યુલર એક્ટર ઇરફાન ખાનને આપવામાં આવે છે હિન્દી મીડિયમ ફિલ્મ માટે. જોઈએ, બેસ્ટ એક્ટર રાજકુમાર રાવ ફિલ્મ ટ્રેપ્ડ માટે આપવામાં આવેલ છે. બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સ જાયરા વસીમ ફિલ્મ સિક્રેટ સુપરસ્ટાર માટે આપવામાં આવેલ છે. બેસ્ટ ફિલ્મ હિન્દી મીડિયમને આપવામાં આવેલ છે. હવે આપણે જોઈએ વધુ એવોર્ડ કોને કોને કયા કયા આપવામાં આવેલ છે તેના વિશે માહિતી મેળવી લઈએ. તો જોઈએ, બેસ્ટ ડિરેક્ટર પોપ્યુલર અશ્વિની અય્યર તિવારી ફિલ્મ બરેલી કી બરફી માટે આપવામાં આવે છે. બેસ્ટ ફિલ્મ ક્રિટિક ન્યૂટનને આપવામાં આવે છે. બેસ્ટ શોર્ટ ફિલ્મ નોન એક્શન ઇનવિઝિબલ વિંગ્સ માટે આપવામાં આવેલ છે. બેસ્ટ સ્ક્રીન પ્લે એવોર્ડ મુક્તિ ભવન માટે આપવામાં આવે છે. ઓરિજિનલ સ્ટોરી એવોર્ડ ન્યૂટન માટે આપવામાં આવે છે. બેસ્ટ ડાયલોગ હિતેશ કેવલિયા ફિલ્મ શુભમંગલમ સાવધાન માટે આપવામાં આવે છે. સપોર્ટિંગ રોલ ફિમેલનો એવોર્ડ મહેર વિજને આપવામાં આવે છે ફિલ્મ સિક્રેટ સુપરસ્ટાર માટે આપવામાં આવે છે. સપોર્ટિંગ રોલ મેલનો એવોર્ડ રાજકુમાર રાવને ફિલ્મ બરેલી કી બરફી માટે આપવામાં આવે છે. બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર કોકણા સેન શર્માને ફિલ્મ ધ અ ડેથ ઇન ધ ગંજ માટે આપવામાં આવેલ છે. પીપલ ચોઇસ શોર્ટ ફિલ્મ અનાહુતને આપવામાં આવેલ છે. બેસ્ટ એક્ટર શોર્ટ ફિલ્મ જેકી શ્રોફને ફિલ્મ ખુજલી માટે આપવામાં આવેલ છે. બેસ્ટ શોર્ટ ફિલ્મ જુસને આપવામાં આવેલ છે. બેસ્ટ મ્યુઝિક આલ્બમ જગ્ગા જાસૂસને આપવામાં આવેલ છે. બેસ્ટ પ્લેબેક સિંગર મેલ અરિજિત સિંહ રોકે ના રૂકે નૈના ગીત માટે ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનિયા માટે આપવામાં આવેલ છે. બેસ્ટ લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્ય ગલતી સે મિસ્ટેક ફિલ્મ જગ્ગા જાસૂસ માટે આપવામાં આવેલ છે. બેસ્ટ પ્લેબેક સિંગર ફિમેલ મેઘના મિશ્રા નચદી ફીરા ફિલ્મ સિક્રેટ સુપરસ્ટાર માટે આપવામાં આવેલ છે. બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર પ્રીતમ ફિલ્મ જગ્ગા જાસૂસ માટે આપવામાં આવેલ છે. બેસ્ટ કોરિયોગ્રાફી વિજય ગાંગુલી અને રુયલ દૌસાન ફિલ્મ જગ્ગા જાસૂસ માટે આપવામાં આવેલ છે. બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન અનિસ જોન ફિલ્મ ટ્રેપ્ડ માટે આપવામાં આવેલ છે. બેસ્ટ એડિટિંગ નીતિન બૈદ ફિલ્મ ટ્રેપ્ડ માટે આપવામાં આવેલ છે. બેસ્ટ એક્શન ટોમ સ્ટ્રસ ફિલ્મ ટાઈગર જિંદા હૈ માટે આપવામાં આવેલ છે. બેસ્ટ સિનેમેટોગ્રાફી સિરસારે ફિલ્મ ધ ડેથ ઇન ધ ગંજ માટે આપવામાં આવેલ છે. બેસ્ટ કોસ્ચ્યુમ રોહિત ચતુર્વેદી ફિલ્મ અ ડેથ ઇન ધ ગંજ ફિલ્મ માટે આપવામાં આવેલ છે. આ હતા ફિલ્મફેર એવોર્ડ, 63મા ફિલ્મફેર એવોર્ડના એવોર્ડ કોને કયો એવોર્ડ આપવામાં આવેલ છે. હવે આપણે આજના દિવસના કરંટ
અફેર્સની પ્રશ્નોત્તરીમાં ચર્ચા કરી લઈએ. જોઈએ પ્રથમ પ્રશ્ન પર નજર કરીએ. ભારતના નવા ચૂંટણી કમિશનર કોને બનાવવાની જાહેરાત કરવામાં આવી છે? તો ભારતના નવા ચૂંટણી કમિશનર તરીકે ઓમ પ્રકાશ રાવતને જાહેરાત કરવામાં આવી છે, જેઓ હાલમાં ચૂંટણી કમિશનર તરીકે કાર્યરત છે. જ્યારે તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર બનશે ત્યારે તેમની જગ્યાએ ચૂંટણી કમિશનર તરીકે અશોક લવાસાની જાહેરાત કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 2 ઉપર જોઈએ તો તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેટલી મહિલાઓને ફર્સ્ટ લેડીઝ એવોર્ડ આપી સન્માનિત કરાઈ છે? તો 90 મહિલાઓને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફર્સ્ટ લેડીઝ એવોર્ડ આપીને સન્માનિત કરાઈ છે. પ્રશ્ન નંબર 3 પર જોઈએ તો રાષ્ટ્રપતિ આમ આદમી પાર્ટીના કેટલા ધારાસભ્યનું સભ્યપદ રદ કર્યું છે? તો 20 ધારાસભ્યનું સભ્યપદ રદ કર્યું છે. લાભના પદ માટે ચૂંટણી પંચે ભલામણ કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યનું સભ્યપદ રદ કર્યું હતું. જોઈએ પ્રશ્ન નંબર 4 ઉપર તો તાજેતરમાં કેટલામો ફિલ્મફેર એવોર્ડ યોજાયો છે? તો તાજેતરમાં 63મો ફિલ્મફેર એવોર્ડ યોજાયો છે. ફિલ્મફેર એવોર્ડમાં 2018નો શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને અપાયો છે? તો શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ હિન્દી મીડિયમને અપાયો છે.